હલો ગાઈસ, કેમ છો? અત્યારે કોમ્પ્યુટર શીખવા કોણ માંગતું નથી, દરેકને કોમ્પ્યુટર શીખવું છે, બરોબર છે? પણ એના માટે કોર્સ કરવા જવું પડે છે, એના માટે ટાઈમ કરવો પડે છે, પૈસા આપવા પડે છે, બરોબર છે? દરેકને આ પરિસ્થિતિથી ગુજરવું પડે છે, પણ આ જ વસ્તુ તમને ફ્રીમાં આપણી ચેનલ પર શીખવાડવામાં આવશે, બરોબર છે? એકદમ બેઝિક લેવલથી કે અપ લેવલ સુધી તમને શીખવાડવામાં આવશે. પણ આજે જે વિડીયો શરૂ કરીશું આપણે, આજે જે વસ્તુ શીખીશું એકદમ બેઝિક થી શીખીશું, જેનું નામ છે માઇક્રોસોફ્ટ વર્ડ. શું છે? માઇક્રોસોફ્ટ વર્ડ, જેને શોર્ટ ફોર્મમાં એમએસ વર્ડ પણ બોલી શકાય છે. આ તમારી સામે જે સ્ક્રીન દેખાય છે એ માઇક્રોસોફ્ટ વર્ડની સ્ક્રીન છે. પણ તમે એમ કહેશો કે સર એને યુઝ કેમનું કરવાનું, તો હું તમને આજે શીખવાડીશ કે એને યુઝ કેમનું કરવાનું. તો પહેલા આપણે સમજી લઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડ કઈ રીતે કાર્ય કરે છે, બરોબર છે? તો અહીંયા ઉપર ફર્સ્ટ તમે દેખો છો, અહીંયા ડોક્યુમેન્ટ વન માઇક્રોસોફ્ટ વર્ડ લખ્યું છે. એ તમને શું કહેવાય? તો એને કહેવાય છે કે ટાઇટલ બાર. કોઈ પણ વસ્તુ ચાલુ થાય, તમે કોઈ પણ એસે લખો, એટલે કે નિબંધ બી લખો છો, બરોબર છે? તો પહેલા શું આવે છે? તો પહેલા મથાળું આવે છે. બસ એ જ વસ્તુ અહીંયા છે, ટાઇટલ બાર એટલે કે મથાળું છે, બરોબર? તો અહીંયા ડોક્યુમેન્ટ્સ વન કેમ આપ્યું છે? તો ડોક્યુમેન્ટ્સ વન માઇક્રોસોફ્ટ ઓપન ચાલુ કરો એટલે અહીંયા ડોક્યુમેન્ટ્સ વન આપેલું જ હોય, બરોબર છે? ત્યાં જ્યારે ત્યારે આપણે ફાઇલ સેવ કરીશું અને જે કોઈ પણ નામ આપીશું ત્યારે એ નામ અહીંયા આવી જશે. જેમ કે હું ફાઇલને સેવ કરીશ, હવે તો ફાઇલને સેવ અહીંયા જુઓ, આ ઓપ્શન પણ છે સેવ કરવાનો, બરોબર છે? અહીંયા તમે દેખી શકો છો કે અહીંયા સેવનો ઓપ્શન છે એ, અથવા તો કંટ્રોલ એસ. હું કંટ્રોલ એસ આપીશ, તો કંટ્રોલ એસ જેવું આપશો એવું તમને અહીંયા શું દેખાશે? તો સેવનું ઓપ્શન દેખાશે, બરોબર છે? અહીંયાથી પણ ક્લિક કરી શકો છો અથવા કંટ્રોલ એસ થી પણ ક્લિક કરી શકો છો. હું ડેસ્કટોપ પર સેવ કરીશ, બરોબર છે? તો ડેસ્કટોપ પર અહીંયા લખીશ મારું નામ, અહીંયા મેં એક ફાઇલ બનાવી છે મારા નામની, બરોબર છે? એને હું સેવ કરી દઈશ. તો તમે અહીંયા દેખો છો મારું મથાળું શું આવી ગયું? રાહુલ શર્મા, બરોબર છે? આ મારું મથાળું આવી ગયું, એટલે કે આ મારી ફાઇલ બની ચૂકી છે. તો એને શું કહેવાય? ટાઇટલ બાર કહેવાય. હવે તમને એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ટાઇટલ બારની જમણી બાજુ કેટલા કેટલા ટૂલ બાર હોય છે? તો ત્રણ. કેટલા? ત્રણ. અહીંયા તમે દેખો છો, એક છે મિનિમાઇઝ, એક છે મેક્સિમાઇઝ ને એક છે ક્લોઝ, બરોબર છે? ત્રણ ટૂલ બાર આપેલા હોય છે. હવે આઈએ નીચે. નીચે અહીંયા જો હોમ, ઇનસેટ, પેજ, લેઆઉટ, રેફરન્સ, મેલિંગ, રિવ્યુ અને વ્યૂ, આટલા બધા, એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત વસ્તુ આપેલી છે. પણ એને કહેવાય શું? તો એને કહેવાય મેનુ બાર. શું કહેવાય? મેનુ બાર. કદાચ તમને ખબર ના પડે તો એક વસ્તુ તમને કહું કે તમારી એક હોટલ છે, જેમ કે રાહુલ શર્મા નામની એક હોટલ બનાવી જેને ટાઇટલ આપી દીધું, આ એના મેનુ છે, બરોબર છે? અહીંયા છે ગુજરાતી થાળી, આ પંજાબી થાળી, આ કાઠિયાવાડી થાળી, જે કોઈ બી તમે ડીશ બનાવવા માંગો છો એ તમે અહીંયા ડીશ બનાવી શકો છો, બરોબર છે? આ એક્ઝામ્પલ તમે યાદ રાખશો તો સારી રીતે તમને યાદ રહી જશે. એટલે આને કહેવાય કે મેનુ બાર. શું કહેવાય? મેનુ બાર. તમે જ્યારે પણ હોટલમાં જમવા જાઓ છો ત્યારે ફર્સ્ટ એ વેટર ભાઈ હોય છે, બરોબર છે? તો એ ભાઈ તમને આપે છે શું? તો પહેલા આપે છે મેનુ બાર. શું આપે છે? મેનુ બાર. ટાઇટલ તો તમને ખબર જ છે કે આ હોટલમાં તમે ગયા છો, બરોબર છે? અંદર જઈને શું આપે છે? તમને મેનુ બાર આપે છે. તો તમે મેનુ ખોલો છો કે તમારે કઈ ડીશ જમવી છે, બરોબર છે? તો જે ડીશ જમવી હોય એમાં તમે જઈને તમે જમવાનું સિલેક્ટ કરી શકો છો. બસ એ જ વસ્તુ અહીંયા છે કે તમે એક ફાઇલ બનાવી દીધી, ટાઇટલ બારમાં તમારું નામ આવી ગયું, પછી જાઓ મેનુ બારમાં. મેનુ બારમાં તમે દેખો છો કે અત્યારે આપણે હોમમાં છે. શેમાં છે? હોમમાં છે, બરોબર છે? તો હોમમાં કેટલું બધું છે જો અહીંયા આ બધા આઇકોન છે. શું કહેવાય? આ બધા આઇકોન છે. અને એ મેનુ બારમાં બી આ બધું શું છે? આ બધું શું છે? તો આ બધું કહેવાય કે ફોર્મેટિંગ બાર કહેવાય. શું કહેવાય? ફોર્મેટિંગ બાર કહેવાય. અત્યારે હું એક ફકરો ટાઈપ કરીશ, તમે અહીંયા દેખી શકો છો કે મેં અહીંયા એક ફકરો ટાઈપ કર્યો છે, બરોબર? તો એ ફકરાને અહીંયા જોવા, બધા ફોન્ટ એક સરખા જ છે, બરોબર છે? પણ અહીંયા મથાળું છે અને આ એની વિગતો છે, બરોબર છે? તો મારે મથાળાને કોઈ અલગ અક્ષર આપવાના છે, તો હું એને ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ આપી દઈશ. ઓકે, તો ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ આપી દીધા. 13.5 એની સાઇઝ છે, તો એની સાઇઝ વધારીને હું 18 કરી દઈશ. ઓકે, હવે ફોન્ટ વધારતા શીખી ગયા. અહીંયાથી તમે કોઈ પણ એટલે કોઈ પણ જાતના ફોન્ટ સિલેક્ટ કરી શકો છો. તમે નીચે સ્ક્રોલ કરશો, માઉસમાં જે વચ્ચે રાઉન્ડ બટન હોય છે એનાથી બી સ્ક્રોલ થઈ શકશે, અથવા તો અહીંયાથી બી તમે સ્ક્રોલ કરી શકો છો. તમે અહીંયા દેખી શકો છો કેટલા બધા ફોન્ટ છે, પણ આપણે અહીંયા ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ રાખ્યા છે, બરોબર છે? પછી એને આપણે ઘટ્ટવ એટલે કે જાડુ બનાવવું છે, બરોબર છે? આ જે વાક્ય છે એને મારે જાડુ બનાવવું છે. તો અહીંયા જુઓ, બોલ્ડ છે. શું છે? બોલ્ડ. બોલ્ડ એટલે કે કંટ્રોલ બી, બાજુમાં છે ઇટાલી, બરોબર છે? એટલે કે કંટ્રોલ આઈ. અહીંયા જુઓ, બોલ્ડ કરીશ તો ઘાટા થઈ જશે. અહીંયા તમે દેખો છો ઘાટા થયા, બાજુમાં ઇટાલિક છે એટલે કે આડા થઈ જશે. અને ત્રીજું છે અંડરલાઈન. અંડરલાઈન જો તમને કોઈ અલગ અંડરલાઈન જોતી હોય તો બાજુમાં તમે અહીંયા ડ્રોપડાઉન મેનુ દેખી શકો છો, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ યુ. તમે નીચે દેખી શકો છો, તમે જે કોઈ બી અંડરલાઈન લાવવા માંગો છો એ અંડરલાઈન તમને અહીંયાથી મળી જશે, બરોબર છે? તો જે જે સિલેક્શન કરશો એના પર આવું પીળું કલર તમને દેખવા મળશે, બરોબર છે? એને ફરીથી ક્લિક કરશો તો એ જતું રહેશે. અહીંયા ઘાટો અહીંયા એકદમ જાડા અક્ષર છે, તો એને અત્યારે
बंद कर दो એટલે અહીંયા શું થશે જે નોર્મલ વાક્ય હતું એ ફરીથી તમને પાછું મળી જશે પણ હવે મારે આ સ્ટુડન્ટ અહીંયા હોવું જોઈએ તો અહીંયા આવી ગયું છે બરોબર છે આ અહીંયા તો અહીંયા આવી ગયું છે તો આ રૂલ્સ કહેવાય શું કહેવાય રૂલ્સ કહેવાય આ જે છે એ રૂલ્સ કહેવાય શું કહેવાય જે આ સ્પેસ છે જો આ જે પટ્ટી છે ને નાની પટ્ટી એની સમાંતર સામે જો આ વાક્ય શરૂ થાય છે અને આ જે છે બરોબર છે ડમરા જેવું આકાર દેખાય છે શંકર ભગવાનનું જે डमरू हुए डमरा जो आकार तमने दिखाई एनी समांतर में जो बधु लखेलू अहियाँ एवं बराबर है स्टूडेंट ना स्पेलिंग मोटो होवा एक्सेप्ट करतु नहीं तो आप थोड़ा पाछल लई जाइए एटले स्टूडेंट आई जैसे आई गयु ओके तो आ वस्तु तमारे अहीं ध्यान राखवानुं छे आ पण आपणे थोड़ा पाछल लई जाइए क्लियर ओके तो तमारुं आखो पेरे आखो वाक्य सीधू थई जशे बराबर है तो हवे आपणे बधाने पण एवुं करी दईशुं सिलेक्ट करीशुं અને પણ એની જગ્યાએ લઈ દઈશું ઓકે ઓકે આઈ ગયું છે તો આ ત્રણ બટન તો તમે શીખી ગયા બરોબર છે અહીંયા તમારા ગણિતની ભાષામાં જે વર્ગમૂળ આવે છે જેમ કે સ્ક્વેર ઘન બરોબર છે એ બધું આવે છે તો એ તમે અહીંયાથી કરી શકો છો બરોબર છે જેમ કે અહીંયા કોઈ હું વસ્તુ લખું છું જેમ કે एक्स टू बराबर तो तमारा गणितनी भाषामां एक्स नो स्क्वेर बोलाय छे बराबर छे तो एक्स नो स्क्वेर अहींया आपेलो छे तो अहींया टू पे क्लिक करशो एटले जुओ नीचेनुं नाम आपेलुं ज हशे सुपर स्क्रिप्ट अने अहींया बीजुं पण नाम आपेलुं हशे सब स्क्रिप्ट बराबर छे शोर्टकट की बी जोड़े आपेली हशे हवे मारे एने नीचे लई जवुं छे एटले के पगमां लई जवुं छे तो एक्स ना पगमां पण आ बगड़ो आवी जाय छे बराबर छे तो आपणे अत्यारे एनुं काम नथी तो एने डिलीट करी दईशुं बराबर छे पछी आगळ जईए के आ कलर आपवानो छे अहींया तमे देखी शको छो कोई पण जातना फॉन्ट बनाई सको तमे जेम के हुं अत्यारे आ ओरेन्ज कलर ना फॉन्ट राखीश बराबर छे अहींयाथी तमे कोई पण जातनो कलर आपी सको छो अहींया देखी सको छो अहींया सादो कलर तमने आपवामां आवशे पण ज्यारे अहींया कलर आपशो त्यारे डबल कलर आवशे अहींया तमे देखी सको छो बराबर छे तो अत्यारे आपणे सादा कलर थी काम चलाईशुं कारण के आपणे फॉर्मेट बनावानुं छे ऑफिस वर्क हमेशा एक ज कलर में होय कोई पण ऑफिस वर्क होय तमने कदाच जॉब कोई जगह डेटा एंट्री नहीं लागी गई अने तमारे कोई पीडीएफ बनावानी थई तो पीडीएफ रंगीन बनावानी थई तो तमे आवा सादा कलरो नो उपयोग करी सको छो जो तमे आवा डबल कलर नो उपयोग करशो तो सारू लागशे नहीं बराबर छे आ क्यारे ज्यारे तमारू कोई प्रेजेंटेशन होय छे बराबर छे त्यारे तमारे आ कलरो काम लागे छे ओके पण अत्यारे आपणे ए वस्तु करवानुं नथी जेथी आपणे सादो कलर आपीशुं ओके पछी आगळ वधीजे के अहींया आवे छे के अलाइन टेक्स्ट लेफ्ट लेफ्ट नो मतलब आ दिशा डाबी बाजू ओके आगर वधीए के सेंटर सेंटर बधानी शोर्टकट की देखजो तमे जे जे एना पर माउस लई जशो एनु नीचे नाम आपेलुं हशे अने एनु शोर्टकट की पण आपेली हशे जेनु तमे खास ध्यान आपजो बराबर छे आ सेंटर जे तो हुं सेंटर पर क्लिक करीश सेंटर में आई जशे पाछू लेफ्ट पर करीश लेफ्ट पर जतुं रहेशे आ राइट छे तो राइट पर जतुं रहेशे हमणां क्यां हतुं लेफ्ट पर आ सेंटर आ राइट अने आ छे जस्टिफाइड शुं छे जस्टिफाइड ओके हवे जुओ आगळ आपणे जईए पेला हवे मथाड़ू आ जे मथाड़ू रेड रंगनुं आप्युं छे अने आ फॉन्ट सरखी साइजना ना होवा जोईए तो आपणे आने थोड़ा नाना करी दईशुं जेम के 12 छे तो 11 करी दईशुं पण मारे अहींथी नथी करवुं तो अहींयाथी पण तमे करी शको छो आ मोटो ए छे एनाथी फॉन्ट मोटा करी शको छो आ नानो ए छे एनाथी फॉन्ट नाना करी शको छो ओके हवे एक बीजी वस्तु के अहींया तमे एक सीधी लाइन देखो छो ધીનો ટી આર ટી એલ ટી યુ જી એ આઈ બરોબર સીધી લીટીમાં એ જ વસ્તુ અહીંયા પગથિયા બની જાય છે અહીંયા તમે દેખો છો પગથિયા બની જાય છે પણ મારે આ વસ્તુને સીધું લાવવું છે જેથી કરીને મારું ફોર્મેટ બહુ સારું દેખાય તો એના માટે જસ્ટિફાઈડમાં જતું રહેવાનું છે એમાં જસ્ટિફાઈડમાં જસ્ટિફાઈડ જેવું તમે ક્લિક કરશો કમ્પ્લીટ આવી જશે એટલે તમારો ફકરો સારો એવો દેખાશે બરોબર છે પછી એ જ વસ્તુ બીજું હેડિંગ આવ્યું બીજા હેડિંગને પણ કલર આપી દો એને બોલ્ડ કરી દો પહેલાં ઓકે પછી એને ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ આપી દો आनी केटली साइज हती साइज देखवी होय तो कोई पण अक्षर पर क्लिक करशो एटले आनी साइज देखाशे 18 छे तो आनी साइज केटली छे 13.5 छे तो आपणे एने 18 करी दईशुं 18 करी दीधा बराबर छे हवे एने कलर आपो छे तो अहींया जे कलर छे हवे कदाच आनो आ कलर तमारे आपो छे बराबर छे पहेला जे रेड कलर आप्यो ने ए रेड कलर अहींया असी कदाच तमारे बीजो कलर आपो होय तो ज आमां जवानो बाकी आ ए पर ज क्लिक करशो एटले तमने रेड कलर पाछो मळी जशे बराबर हवे मारे आने अंडरलाइन आपी छे तो सारू एवुं देखवा मळशे बराबर छे तो हुं अंडरलाइन एक सारी एवी आपी दउं જેમ કે આ ઘટી અંડરલાઈન આપીશ અને પણ એક અંડરલાઈન આપી દઉં
अहीं तमे देखी सको सारी रीते अंडरलाइन आपी छे बराबर छे। आ फकरो आपणो रेडी थई गयो छे। हवे आ फकराने रेडी करीशुं आपणे। आ फकराने केटलाक फोन्ट आप्या हता तो सॉरी फोन्ट साइज केटली हती 11 तो आनी केटली छे 12 छे तो आपणे एने 11 आपी दईशुं। तो सेना सेमा जईशुं तो नानो ए हमणां मे कह्युं बराबर छे नाना ए पर जईशुं तो 1 पॉइंट ओछो थई जशे एटले 11 बराबर। पाछा ही पगथिया आई गया छे बराबर छे। तो पगथियाने सरखा करवा माटे सेमा जईशुं तो जस्टिफाइड। ओके जस्टिफाइड क्लियर थई गयुं। ओके હવે મારે અહીંયા આપણે જે કોઈ પણ વાક્ય લખીએ છીએ મુદ્દાસર જવાબ આપો એવું તમે કોઈ પણ પ્રશ્નપત્રમાં દેખ્યું હશે બરોબર છે। તો તમે અહીંયા પહેલા એક એરો મૂકી દો છો જેથી કરીને મુદ્દો પડે બરોબર છે। એવા જ આપણે મુદ્દો પાડવો છે તેના માટે અહીંયા કલરની ઉપર એટલે કે અહીંયા આપણે રાઇટ કર્યું હતું બરોબર છે તો એની ઉપર અહીંયા તમે દેખી શકો છો બુલેટ્સ શું છે બુલેટ્સ અહીં બુલેટ્સ પર જશો બરોબર છે એટલે તમને અહીંયા દરેક જાતના બુલેટ્સ દેખવા મળશે। જોજો ફકરા પર ધ્યાન આપજો જો ફકરામાં કેવા બુલેટ્સ દેખાય છે તમને। ઓકે તો એ બુલેટ્સ તમને અહીંયા દેખવા મળે છે તો હું અત્યારે આ બુલેટ્સ રાખીશ બરોબર છે એરા એરા જેવું છે। હવે એની સાઇઝ કેટલી છે દેખી લઈએ આપણે તો એની સાઇઝ 11 છે તો આપણે થોડી મોટી કરી દઈશું 13 કરી દઈશું જેથી કરીને સારું એવું દેખાય બરોબર છે। હવે મારે પેરેગ્રાફને પણ કોઈ બુલેટ્સ આપવું છે તો આ પેરેગ્રાફ વાળું બુલેટ્સ ઓકે તો પેરેગ્રાફનું બુલેટ્સ આપશો એટલે બહુ સારું તમને દેખવા મળશે બરોબર। હવે મારે એને જગ્યા આપી છે તો એક એન્ટર આપી દઈશું બરોબર છે તો એન્ટર આપશો તો પેરેગ્રાફ આખો આખો છૂટો પડી જશે ને મથાળું પણ છૂટું પડી જશે। ઓકે તો એ જ વસ્તુ અહીંયા પણ આપણે કરીશું ઉપર જે હશે એ નીચે આવશે બરોબર છે એને પણ બેકસ્પેસ આપી દીધું એટલે આપણો આખો કોપરો અલગ પડી ગયો બરોબર છે। અહીંયા તમે દેખી શકો છો કેટલું સરસ તમારું ઓર્ગન લાગે છે બરોબર છે। પછી આગળ જઈએ કે જેમ કે અહીંયા લાસ્ટમાં આનું છે એ તમને કમ્પ્લીટ શીખવાડી દઉં છું બરોબર છે એટલે તમને પ્રોબ્લેમ હવે આ ફકરાની અંદર બધું ભેગું ભેગું છે મારે થોડી સ્પેસ આપી છે વચ્ચે સ્પેસ આપી છે તો અહીંયા તમે દેખી શકો છો જસ્ટિફાઈડ ની જોડે જતું રહેવાનું। અહીંયા તમે દેખો છો લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ ઓકે અહીંયા અત્યારે કેટલી છે 1.0 સ્પેસ છે પછી 1.15 1.5 2.5 3 આટલી સ્પેસ તમે આપી શકો છો બરોબર છે તો આપણે 1.5 રાખીશું 1.15 રાખીશું બરોબર છે એકદમ નોર્મલ પછી આટલી બધી બી નહીં રાખવાનું 3 રાખશો તો તમારું ફોન એના કરતાં 1.15 આપશો જો આ કેટલી સ્પેસ છે આ કેવી છે આ ભેગું ભેગું લાગે છે આ થોડુંક જુદું લાગે છે બરોબર છે તો અહીંયા જઈશું પાછું સ્પેસમાં જઈશું ક્લિયર। હવે મારે બે ફકરાને અલગ પાડવા છે તો પાછળ જઈને એન્ટર આપી દઈશું અને બેક સ્પેસ આપી દઈશું બે ફકરા જુદા પડી જશે અને પણ એવું કરીશું ઓકે। હવે આપણે આગળ વધીએ છે કે મારે કોઈ વસ્તુને શોધવી છે આટલું બધું લખાણ છે એક આ ફકરો અને એક આ ફકરો બરોબર છે આ ફકરામાં આટલું બધું લખાણ છે તો મારે અંદર કોઈ વસ્તુ શોધવી છે બરોબર છે તો શું કરીશું તો અહીંયા જુઓ અહીંયા ફાઇન્ડ છે ફાઇન્ડ છે તો ફાઇન્ડ પર ક્લિક કરશો તો અહીંયા તમે લખશો કે સ્કૂલ SCHOOL બરોબર છે તો સ્કૂલ જેટલી બી જગ્યાએ લખ્યું હશે એ તમને દેખાડી દેશે। તમે થ્રી ઇડિયટ્સ પિક્ચર દેખ્યું હશે થ્રી ઇડિયટ્સ પિક્ચરમાં ચમત્કાર આમિર ખાન બરોબર છે સ્ક્રોલ બટન કહેવાય છે શું કહેવાય છે સ્ક્રોલ બટન પણ કેવું વર્ટિકલ એટલે ઊભું કેવું ઊભું કહેવાય ઓકે અને અહીં નીચે આવે છે જેમ કે હું એને એન્ટર આપતો જઈશ બીજું પેજ આવી ગયું છે બરોબર છે અહીં નીચે આવશે એ હોરિજેન્ટલ સ્ક્રોલ બાર કહેવાશે બરોબર છે તમે અહીંયા થોડુંક ધ્યાન આપજો પણ અહીંયા તમે દેખી શકો છો કે આ ઇંગ્લિશ યુએસ વર્ડ 411 પેજ આ બધું શું છે તો આ બધું સ્ટેટસ બાર કહેવાય શું કહેવાય સ્ટેટસ બાર કહેવાય આપણા ટોટલ અક્ષરો કેટલા લખાયા તો 411
કેટલા 411 લખાય યાર, જેમ કે હું કોઈ બીજો અક્ષર લખીશ તો 412 આવી જશે, બીજો અક્ષર લખીશ તો કેટલા થશે જો અહીંયા એકનો એક વારાફરતી અક્ષર આવશે તો એક ગણાશે નહીં, પણ કોઈક યુનિક અક્ષર આવશે બરોબર, જેમ કે હું એન્ડ આપું છું તો અહીંયા તમે દેખી શકો છો કે અલગ અલગ અક્ષરો તમને દેખવા મળશે બરોબર છે. પછી આગળ આગળ જઈએ છે તો અહીંયા છે કે પેજ, તો અત્યારે પહેલું પેજ છે પણ ટોટલ કેટલા પેજ છે, તો બે પેજ છે, આ બીજું પેજ છે, અહીંયાથી પેજ અલગ પડે છે બરોબર છે. આપણે પહેલા આપણે ફર્સ્ટ પેજ પર છે, હવે મારે બીજા પેજ પર જવું છે તો હું એન્ટર આપતો જઈશ, બીજા પેજ પર આવી ગયા. આગળ જે અક્ષર બદલાય છે બરોબર છે, આગળ જે અંક બદલાય છે એ આપણું પેજ બદલાય છે, અને પાછળ જે છે ટોટલ પેજ છે એ બતાડે છે બરોબર છે. તો આશા રાખું છું કે તમને માઇક્રોસોફ્ટ વર્ડનો પહેલો ભાગ આવડ્યો હશે, હોમ મેનુનો બરોબર છે. આપણે સેકન્ડ વિડીયોમાં સારી રીતે આગળના ભાગો શીખીશું. ઓકે તો